વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓનો અભ્યાસ કરીશું. આપણે ધોરણ 11 ની અંદર ત્રિકોણમિતીય વિધિઓનો અભ્યાસ કરીએ છીએ. ત્રિકોણમિતીય વિધિઓ કયા કયા હતા એ આપણે ધોરણ 11 ની અંદર ચર્ચા કરી, જેની અંદર 6 વિધિઓ સાઈન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, આજે 6 વિધિઓનો સમાવેશ થાય. આજે 6 વિધિઓ હશે, હંમેશા કોઈ ખૂણા પર એપ્લાય થશે, એટલે કોઈ ખૂણા પર એની કિંમત લેવામાં આવશે. હવે એની જે કિંમતો હતી, દાખલા તરીકે અહીં આપણને આપ્યું છે કે ત્રિકોણમિતીય વિધેય, તો ત્રિકોણમિતીય વિધેયની આપણે ચર્ચા કરી, એ રીતે વિધેયો અને પ્રતિવિધેયો એની પણ ચર્ચા કરવી પડશે. સૌ પ્રથમ આપણે વિધેય વિશે ચર્ચા કરીશું. દાખલા તરીકે કોઈ વિધેય આપણને આપેલું છે એફ ફ્રોમ એ થી બી, એટલે કે એફ ફંક્શન છે, એ શું હશે, હંમેશા પ્રદેશ હશે, બી શું હશે, હંમેશા સહપ્રદેશ હશે, અને ત્રીજો ટોપિક જે વિસ્તાર, જે આ ત્રણેય ત્રણની ચર્ચા આપણે અગાઉના ધોરણમાં કરેલી, તો જે વિસ્તાર હશે હંમેશા બીની અંદરથી કિંમતો મળશે. તો પ્રદેશ એટલે કે દાખલા તરીકે કોઈ પણ ફંક્શન આપેલું છે આપણને એફ ઓફ એક્સ બરાબર થ્રી એક્સ, આ કોઈ વિધેય આપણને આપેલું, તો એ વિધેયની અંદર હંમેશા જે એક્સની કિંમત હશે, એટલે અહીં જે આપણે એક્સની કિંમત મૂકીશું એ પણ અહીં જ મૂકવાના છીએ. દાખલા તરીકે અહીં કોઈ ફંક્શન છે આપણને એફ આર થી આરનું કોઈ ફંક્શન છે, તો આપણે આરની અંદર એક કિંમત લઈએ તો આ બાજુ આપણને શું મળશે, ત્રણ મળશે. એ જે કિંમતો આવશે એ હંમેશા પ્રદેશની અંદરથી લેવામાં આવશે. જે પણ કિંમતો આપણે મૂકીશું એ કિંમતો હંમેશા પ્રદેશની અંદરથી લેવામાં આવશે. એક લીધી, દાખલા તરીકે કોઈ આરથી આરનું ફંક્શન હતું, એના માટે આપણે એક લીધી, એફ ઓફ ટુ લઈએ તો શું મળશે આપણને, સિક્સ મળશે. ઓન અંદર ટુ લઈએ તો શું થશે, સિક્સ મળશે. એફ ઓફ થ્રી લઈએ તો નવ મળશે. એટલે કે જે જવાબ મળે છે આપણને, જવાબ શું મળે, ત્રણ છ નવ, એનો જે સેટ મળશે, એટલે કે જે સેટ એટલે કે જે ગણ મળશે, ત્રણ છ અને નવ, આ જે કિંમતો મળશે એ કિંમતોને આપણે વિસ્તાર કહીશું. એટલે કે જે જવાબ મળશે એ જવાબને શું કહેવામાં આવશે, વિસ્તાર કહેવામાં આવશે. અને સપ્રદેશ એને કહેવામાં આવશે, જે એથી બીનું જે વિધેય છે એ છે એને પ્રદેશ છે, બી છે એને સપ્રદેશ, એટલે સપ્રદેશના અંદરથી હંમેશા વિસ્તાર મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે વિસ્તાર સબસેટ ઓર ઇક્વલ ટુ સપ્રદેશ, આ વિસ્તાર, પ્રદેશ અને સપ્રદેશ આ ત્રણેયની ચર્ચા અને વિધેયની ચર્ચા આપણે ધોરણ 11ની અંદર કરેલી છે. હવે ત્રિકોણમિતીય વિધેય જેનો આપણે પ્રદેશ અને વિસ્તાર જેની આપણે ચર્ચા કરવાની છે, એ ધોરણ 11ની અંદર આપણે એની પણ ચર્ચા કરેલી હતી કે દરેક વિધેયના પ્રદેશ શું છે અને દરેક વિધેયનો વિસ્તાર શું છે. તો આપણે એક એકમ વર્તુળ લઈ લઈએ, આટલા ખૂણો કેટલો હશે, તો ઝીરોનો હશે. અહીં જે ખૂણો હશે એ પાઈ બાય ટુ બનશે, અહીં જે ખૂણો હશે એ પાઈ મળશે, અહીં જે હશે એ થ્રી પાઈ બાય ટુ, દરેકની અંદર નેવું નેવું ઉમેરાશે, એટલે ઝીરોથી પાઈ બાય ટુ, પાઈ બાય ટુથી પાઈ, પાઈ બાય ટુ એટલે કે નેવું, નેવું અંદર નેવું ઉમેરશું તો 180 થશે, એટલે કે પાઈ, એની અંદર નેવું ઉમેરશું તો 270, એટલે કે થ્રી પાઈ બાય ટુ થશે. થ્રી પાઈ બાય ટુની અંદર 270ની અંદર પણ ઉમેરીએ 90 તો કેટલા મળશે આપણને, 2π મળશે. એની અંદર પણ બીજા 90 ઉમેરીએ એટલે 360, ત્યારે 2π એટલે 360, પાઈની કિંમત આપણે 180 ગણીશું, પાઈ બરાબર 180 ડિગ્રી, તો 2π એટલે કેટલા થશે, અરે 360 થશે. એની અંદર બીજા 90 ઉમેરશું તો આપણને શું મળશે, 5π/2, 5π/2 એટલે કેટલાનો ખૂણો મળશે, 450. એ રીતે એમાં ફરીથી 90 ઉમેરીએ તો અહીં કેટલા આવશે, 3π, 5π/2 એટલે કે 6π/2, અહીં આવશે 6π/2, એટલે કે 3π થઈ જશે, 6π/2 એટલે 3 × 2 એટલે 3π થઈ જશે. એની અંદર ફરીથી ઉમેરશું તો અહીં શું આવશે, 7π/2, અહીં ફરી જશો તો 7π/2 એટલે 8π/2, 8 એટલે 8 તમે 2 વડે ભાગશો એટલે 4 મળશે, એટલે અહીં કેટલા આવશે, 4π આવશે. એટલે કે આપણે જો ઘડિયાળની પોતાની વિરુદ્ધ દિશાની અંદર ભમશું તો હંમેશા જે ખૂણો હશે એને ઉમેરાશે, જે ઘડિયાળ હોય એની આપણે પોતાની વિરુદ્ધ દિશાની અંદર ભમશું તો એની અંદર ખૂણો ઉમેરાશે, ખૂણો ઉમેરાશે. જ્યારે એની જે વિરુદ્ધ દિશામાં એની જે દિશા હશે, પોતાની જે દિશા હશે એ જ દિશામાં ભમીશું તો જે ખૂણો હશે એને ઘટશે, એટલે એ બાદ થશે, ખૂણો ઘટશે. દાખલા તરીકે અહીં ઝીરો હતો, ઝીરોના અંદરથી આપણા ઘડિયાળના પોતાની દિશામાં ફરીશું તો કેટલાનો ખૂણો, આટલાથી આટલા આવીશું તો 90નો ખૂણો બાદ થશે, એટલે 0માંથી 90 બાદ કરો તો કેટલા આવશે, -5/2,
આપણે અહીં કેટલા આવશે -π બેઠે એની અંદર ફરીથી ને એવું બાદ કરો તો કેટલા આવશે -π ફરી ને એવું બાદ કરો તો અહીં કેટલા આવશે -3π/2 ફરી બાદ કરો તો કેટલા આવશે -2π એટલે આપણે દેખી શકીશું કે અહીં જે પોઈન્ટ હશે એની અંદર અહીં 0 છે તો એના અંદર ફરીથી એ પોઈન્ટ પર આવતી વખત અથવા આ રીતે ઘડિયાળનો કાંટાની દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં ફરીશું તો શું થશે એનું જે પોઈન્ટ હશે એ પોઈન્ટ પર ફરી આવતી વખત આપણે 360 નું ખૂણો ક્રોસ કરીશું એટલેથી આટલો જે ખૂણો મળશે એ કેટલાનો હશે 360 જેટલો ખૂણો થશે અહીંથી તમે ફરીશો તો પણ 360 નો ખૂણો જ થશે આ પણ કેટલાનો મળશે 360 નો ખૂણો જ મળશે હવે આપણે એકમ વર્તુળ પરથી જે વિધેય આપેલા છે સાઈન કોસ ટેન કોટ કોસેક અને સેક એના પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરવાની તો સાઈનનો પ્રદેશ કયો હતો આર આરનો મતલબ તો વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાઓ દરેક સાઈન માટે જેટલા પણ ખૂણા હશે દરેક કિંમત એના માટે લઈ શકાશે સાઈન 0π 2π 3π 4π 6π -π -2π -3π એ પણ લઈ શકાશે પાઈ બાય ટુ 3π/2 5π/2 6π/2 7π/2 દરેક કિંમતો એના માટે લઈ શકાશે સાઈનની વાત છે હવે કોસ તો કોસ માટે પણ એનો પ્રદેશ કયો હતો આર હતો એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ હવે ટેન આવે છે તો ટેનનું સૂત્ર કયું હતું ટેન બરાબર સાઈન ડિવાઈડ બાય કોસ સાઈન ડિવાઈડ બાય કોસ તો ટેનનું જે પ્રદેશ હશે એ કોનો પ્રદેશ આવશે તો સાઈન અને કોસનો પ્રદેશ આવશે કારણ કે બંનેનું આર આર છે પણ જે કોસ જ્યારે ભાગાકારમાં છે તો અહીં જો એવી કિંમત લઈશું આપણે તો જો ભાગાકારમાં કદાચ જો 0 આવી જાય એવી જો કિંમત લઈશું તો ટેન અનડિફાઈન થઈ જશે એટલે કે આ વ્યાખ્યાયિત થઈ જશે એટલે કે ટેનની કિંમત મળશે નહીં આપણે આની અંદરથી એવી કિંમતો બાદ કરીશું કે જેના માટે કોસ 0 થતો હોય તો કોસની કિંમત કોના માટે 0 આવશે તો તમે દેખી શકો કે કોસ એ પાઈ બાય 2 માટે સાઈન 0 માટે 0 એ રીતે કોસ પાઈ બાય 2 માટે 0 આવશે તો આર માઇનસ 2k+1 પાઈ બાય 2 જો k બિલોંગ્સ ટુ ઝેડ આ જે વિધેય લઈશું આપણે કે 2k+1π/2 એટલે કે એની અંદર જો કેની કિંમત આપણે અલગ અલગ લઈશું તો દરેક કિંમત પાઈ બાય 2ના લેવલની મળશે અહીં 10 આવે છે અહીં 01 આવશે સોરી -10 અહીં 01 અને અહીં 0 તો સૌથી પહેલું વિધેય હશે એ કોસ ગણાશે બાજુનું જે હશે એ સાઈન ગણાશે એટલે જે પહેલી કિંમતો હશે દરેક માટે કોસની હશે બાજુની જે હશે એ સાઈન માટે હશે તો અહીં આપણે ચેક કરી શકીએ કે કોસ 0 એમ જો 0 એંગલ હતો એટલે કે 0 માટે કોસની કિંમત એક છે તો કોસ માટે કઈ કિંમત 0 છે તો સૌથી પહેલાવાળી કિંમતો દેખીએ કે અહીં આ કિંમત 0 છે અને આ કિંમત 0 તો કયા એંગલ માટે છે પાઈ બાય 2 3π/2 -3π/2 5π/2 3π/2 7π/2 -π/2 એટલે કે પાઈ બાય 2 ના એંગલમાં જેટલા પણ આવશે એના માટે કોસ 0 થશે એટલા માટે આપણે કેની કિંમત જો અલગ અલગ લઈશું કે બિલોંગ્સ ટુ ઝેડ પૂર્ણાંક સંખ્યાઓમાંથી લેવાની છે કેની કિંમત અલગ અલગ લઈશું તો દરેક કિંમત એની અંદરથી બાદ થઈ જશે એટલા માટે તેમનો પણ પ્રદેશ મળી જશે જો આ બાદ નહીં કરીએ તો શું થશે કોસ ભાગાકારમાં 0 થઈ જશે એટલે કે ભાગાકારમાં કિંમત 0 આવશે ભાગાકારમાં 0 આવશે તો તેમની કિંમત આ વ્યાખ્યાયિત થઈ જશે એ રીતે કોટ માટે લઈએ તો કોટનું સૂત્ર કયું હતું કોટ બરાબર કોસ ભાગાકારમાં સાઈન કોટ બરાબર કોસ ભાગાકારમાં સાઈન તો અહીં સાઈનની કિંમત 0 ના થાય એવી કિંમતો આપણે લેવી પડશે તો સાઈન કોના માટે 0 થાય છે તો સાઈન અહીં 0 થાય છે અને અહીં 0 થાય છે 10 એટલે કે સાઈન માટે 0 છે અહીં પણ 0 છે તો 0 2π 4π -2π -π π 3π એ દરેક કિંમત માટે સાઈનની કિંમત 0 થશે એટલે કે કે પાઈના જે ખૂણા મળશે એટલે એનો પ્રદેશ કયો મળશે આર માઇનસ કે પાઈ જો કે બિલોંગ્સ ટુ ઝેડ એની કિંમત 0 ના અંદરથી લઈશું પણ કે પાઈ લેવામાં આવશે કારણ કે સાઈનની જે કિંમત હશે એ આ એંગલ 0 2π 4π -π π અને 3π એ દરેક એંગલ માટે 0 થશે એટલા માટે કોટનો પ્રદેશ કયો થશે આર માઇનસ કે પાઈ જો માઇનસ કે પાઈ ના લઈએ તો એનો મતલબ શું થશે કે ભાગાકારમાં સાઈન 0 થઈ જશે તો એ એંગલ માટે એટલે કે એ ખૂણા માટે કોટની કિંમત અનડિફાઈન થઈ જશે એટલે કે અવ્યાખ્યાયિત થઈ જશે એ રીતે આપણે કોસેક માટે લઈએ તો કોસેકનું સૂત્ર કયું છે કોસેક બરાબર 1/sin કોસેક થીટા લો અથવા કોસેક એક્સ લઈએ તો સાઈન એક્સ થશે હવે અહીં જે એક્સની કિંમત હશે અહીં પણ ભાગાકારમાં સાઈન આવે છે તો ભાગાકારમાં સાઈન આવતો હશે એનો મતલબ શું થશે કે સાઈન જો 0 થતો હશે એની કિંમત કોસેકના પ્રદેશ માટે બાદ કરવી પડશે તો કોસેક માટે કઈ કિંમત બાદ કરવી પડશે આર માઇનસ
के पाई जो के बिलोंग्स टू सेट माइनस के पाई એટલા માટે કે sin એ કિંમત આગળ 0 થઈ જશે કે પાઈ એટલે આ દરેક ખૂણો થશે તો એ દરેક કિંમત માટે આ કિંમત 0 થઈ જશે cosec માટે એટલા માટે એનો પ્રદેશ કયો બનશે r - k પાઈ જો કે બિલોંગ્સ ટુ સેક હવે sec તો sec નો પ્રદેશ કયો થશે sec નું સૂત્ર કયું છે કે sec θ બરાબર એટલે કે sec x બરાબર 1 cos sec x બરાબર 1 cos x તો ભાગાકારમાં cos x આવે છે તો cos x ની કિંમત 0 ના થાય એની કિંમત sec ના પ્રદેશ માટે લેવી પડશે જો 0 થઈ જશે તો sec અનડિફાઈન થઈ જશે એટલે કે અવ્યાખ્યાયિત થઈ જશે તો sec માટે કયું થશે તો જે 1 cos x જે tan માટે આપણે લીધો તો એ જ પ્રદેશ આના માટે પણ થઈ જશે એટલે કે r - 2k + 1 pi / 2 જો k બિલોંગ્સ ટુ છે આ એના પ્રદેશની વાત થઈ પ્રદેશનો મતલબ એવો થશે કે sin નો પ્રદેશ r છે cos નો r tan નો r - 2k + 1 pi / 2 એટલે sec નો પણ r - 2k + 1 pi / 2 જો k બિલોંગ્સ ટુ છે cot અને cosec બંને માટે r - k pi એનો મતલબ એવો થશે કે આપણે કોઈ પણ વિધેય લગાવવું હશે sin cos tan cot cosec અને sec તો એ કયા ખૂણા માટે લગાવી શકાય તો આ જે પ્રદેશ આપેલો છે એ ખૂણા માટે લગાવી શકાશે જે વાત કરે છે એ ખૂણા એના માટે લાગશે નહીં હવે એના વિસ્તારની ચર્ચા કરીએ તો આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે sin ની જે કિંમત મળશે એટલે કે જે જવાબ મળશે એ હંમેશા sin માટે માઇનસ 1 થી 1 ની વચ્ચે આવશે sin માટે શું થશે માઇનસ 1 થી 1 ની વચ્ચે આવશે એટલે cos માટે પણ माइनस 1 થી 1 ની વચ્ચે આવશે tan માટે r - 2k + 1 pi / 2 કેવી લોક્સ ટુ છે એનો પ્રદેશ છે એનો વિસ્તાર કયો થશે r થશે cot માટે પણ r આવશે એટલે cosec માટે cosec માટે શું આવશે r માઇનસ વિવૃત અંતરાલમાં માઇનસ 1 થી 1 એટલે sec માટે પણ r માઇનસ માઇનસ 1 થી 1 વિવૃત અંતરાલમાં આ પ્રદેશ અને વિસ્તારની આપણે ધોરણ 11 ની અંદર ચર્ચા કરેલી હવે આપણે ભણવાનું છે પ્રતિવિધેયો તો પહેલા તો વિધેય હોય તો એના પરથી પ્રતિવિધેય કઈ કઈ રીતે મળશે આ sin cos tan cot cosec અને sec એ બધા શું છે વિધેયો છે તો એના પ્રતિવિધેય એટલે કે એના ઇન્વર્સ ફંક્શન તો sin નું શું થાય પ્રતિવિધેય sin ઇન્વર્સ થશે cos નું cos ઇન્વર્સ tan નું tan ઇન્વર્સ cot નું cot ઇન્વર્સ cosec નું cosec ઇન્વર્સ અને sec નું sec ઇન્વર્સ થશે ઇન્વર્સ વિધેયના r દાખલા તરીકે sin ઇન્વર્સ છે તો આપણે arc sin વિધેય પણ કહી શકીએ cos ઇન્વર્સ હોય તો એને r cos વિધેય પણ કહી શકાય હવે પ્રતિવિધેય આપણે મેળવવાના છે તો પ્રતિવિધેય પહેલા તો વિધેય પરથી મળશે કઈ રીતે દાખલા તરીકે કોઈ વિધેય આપણને આપેલું છે f from a થી b નું વિધેય છે જે a હશે એ પ્રદેશ હશે b હશે એ સપ્રદેશ હશે અને b ના અંદર જે કિંમત મળશે જે વિધેય હશે એને શું કહેવામાં આવશે વિસ્તાર કહેવામાં આવશે હવે કોઈ વિધેય આપેલું હોય તો એના પરથી પ્રતિવિધેય મળવાની શરત કઈ છે તો ચેપ્ટર 1 માં જે રીતે આવે છે આ ચેપ્ટર 2 છે ચેપ્ટર 1 માં આવે છે કે કોઈ પણ વિધેય હોય એના પરથી પ્રતિવિધેય મેળવવું હોય તો સૌથી પહેલા એ વિધેય એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય હોવું જોઈએ કોઈ પણ વિધેય આપેલું હોય જો એ વિધેય એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય હશે તો જ એ વિધેયનું પ્રતિવિધેય મળશે હવે એ વિધેય પ્રતિવિધેય મળશે તો એને કઈ રીતે દર્શાવવામાં આવશે f ઇન્વર્સ તરીકે f એ વિધેય હોય તો એનું પ્રતિવિધેય એટલે કે f ઇન્વર્સ મળશે તો એની અંદર ચેન્જ થઈ જશે પ્રતિવિધેય થશે એટલે કે સપ્રદેશ પ્રદેશની જગ્યાએ આવશે અને પ્રદેશ સપ્રદેશની જગ્યાએ જતો રહેશે એટલે કે f ઇન્વર્સ b થી એનું વિધેય મળશે હવે f જો એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ એનું પ્રતિવિધેય શક્ય મળશે જો એક એક વિધેય ના હોય અને વ્યાપ્ત વિધેય ના હોય તો એનું પ્રતિવિધેય શક્ય મળશે નહીં તો સૌથી પહેલાં તો એક એક વિધેય કોણ કહેવામાં આવશે તો કોઈ પણ ફંક્શન આપણને આપેલું છે f ઓફ x બરાબર 3x + 2 આપણને આ ફંક્શન આપેલું છે હવે આ વિધેય વ્યાપ્ત વિધેય છે અને એક એક વિધેય છે એવું ચેક કરશું તો જ આપણે એનું પ્રતિવિધેય મેળવી શકીએ હવે એક એક વિધેય એટલે કોણ કહેવામાં આવશે અહીં આપણને એક્સની કિંમત એના અંદર એન્ટર કરવાની છે કે મૂકવાની છે એક્સની કિંમતો એવી લેવાની અલગ અલગ બે કિંમતો કોઈ અલગ અલગ લઈએ એનો જવાબ પણ અલગ અલગ મળવો જોઈએ જો બે કિંમતો તમે અલગ લેશો પણ બંનેનો જો જવાબ એક જ જેવો મળશે તો એને એક એક વિધેય થશે દાખલા તરીકે આપણને કોઈ ફંક્શન આપેલું છે એફ ફ્રોમ આર થી એમ
f from r થી n હોય અથવા f થી r હોય કોઈ પણ વિધેય આપેલું છે એના અંદર જો હું એક કિંમત મેગું f of 1 મેગીશ તો એના અંદર જવાબ કેટલો આવશે 5 થશે જો f of 2 મેગીશ તો જવાબ કેટલો આવશે 8 થશે અહીં x1 અને x2 એટલે કે x ની બે કિંમતો આપણે અલગ અલગ લીધી તો એનો જવાબ પણ કેવો મળે છે અલગ અલગ મળે છે એટલે આપણે કહી શકીએ કે આ જે વિધેય છે એ એક એક વિધેય છે અમુક એવા ફંક્શન હશે કે જે એક એક વિધેય છે નહીં દાખલા તરીકે f of x બરાબર x સ્ક્વેર લઈએ એના અંદર આપણે કિંમત મૂકીશું 2 તો જવાબ શું આવશે x ની કિંમત 2 મૂકીએ તો 2 નો વર્ગ એટલે 4 થઈ જશે માઇનસ 2 મૂકીએ તો પણ જવાબ કેટલો આવશે 4 આવશે એટલે અહીં આના પરથી આપણે શું લખી શકીએ તો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 તો f of x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f of x2 x1 અને x2 બંનેની કિંમતો અલગ અલગ છે એટલે બંને ઇક્વલ નથી તો બંનેના જવાબ પણ કેવા મળે છે f of x1 અને f of x2 એ પણ જવાબ અલગ અલગ મળે છે એટલે આપણે કહી શકીએ કે આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને આપણે એક એક વિધેય માટે સેટ કરી શકીએ હવે અનાનંદ માટે આપણે ચેક કરીએ તો x1 અને x2 તો અલગ અલગ છે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 બટ f of x1 is equal to f of x2 એટલે તો બંને કિંમત એક જ છે 4 જ છે એટલે કે f of x1 બરાબર f of x2 તો જે આ વિધેય હશે એ વિધેયને એક એક વિધેય કહેવામાં આવશે નહીં જ્યારે આ વિધેય છે એને એક એક વિધેય કહેવામાં આવશે એનો મતલબ એવું કહી શકીએ આપણે કે કિંમતો અલગ અલગ મૂકતા હોય તો એનો જે જવાબ મળશે એ જવાબ રિપીટ થવો જોવે અને બીજું કે વ્યાપ્ત વિધેય કોનો કહેવામાં આવશે તો વ્યાપ્ત વિધેયનો મતલબ શું થશે કે જે પણ આપણને ફંક્શન આપેલું છે કોઈ પણ ફંક્શન આપેલું હોય તો એ ફંક્શનની અંદર સપ્રદેશ અને વિસ્તાર બંને જો સમાન થઈ જાય તો એ વિધેયને વ્યાપ્ત વિધેય કહેવામાં આવશે દાખલા તરીકે 1 2 3 3 4 5 આ આપણને વિધેય આપેલું છે એટલે એ ફંક્શન છે ક્યોથી ક્યોના પરનું 1 2 3 થી 3 4 5 પરનું વિધેય છે હવે આપણે કોઈ ફંક્શન લઈએ f ઓફ x બરાબર x પ્લસ 2 લઈએ તો કોના અંદર જે x ની કિંમતો આવશે એ તો હંમેશા પ્રદેશની અંદરથી આવશે એટલે કે 1 2 અને 3 મૂકી શકીશું 1 મૂકીએ તો જવાબ શું મળશે આપણને 3 મળશે 1 મૂકીએ એટલે શું થાય 3 આવશે 2 મૂકીએ એટલે જવાબ કેટલો આવશે આનો f ઓફ 2 મૂકીશું તો જવાબ કેટલો આવશે 4 આવશે f ઓફ 3 મૂકીએ તો જવાબ કેટલો મળશે આપણને f ઓફ 3 મૂકીએ તો જવાબ આપણને 5 મળશે એટલે કે ઓનો જે જવાબ આવ્યો એને આપણે વિસ્તાર કહીશું 1 2 3 એ પ્રદેશ છે 3 4 5 એ સપ્રદેશ છે અને જે આપણને જવાબ મળે છે એટલે કે ફંક્શનની અંદર કિંમતો મૂકવાથી જવાબ કયો મળ્યો 3 4 અને 5 એટલે કે વિસ્તાર જે આવે છે એ પણ 3 4 અને 5 આવે છે સપ્રદેશ પણ 3 4 5 હતો અને વિસ્તાર પણ 3 4 5 થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે વ્યાપ્ત વિધેય માટે વિસ્તાર બરાબર સપ્રદેશ જો વિસ્તાર બરાબર સપ્રદેશ થઈ જાય તો એ વિધેયને શું કહેવામાં આવશે વ્યાપ્ત વિધેય કહેવામાં આવશે એટલે કે એક એક વિધેય કોને કહેવામાં આવશે કે જે કિંમતો આપણે અલગ અલગ લઈએ તો જવાબ પણ અલગ અલગ મળવો જોઈએ એટલે કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 માટે f ઓફ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ x2 મળવા જોઈએ જો f ઓફ x1 બરાબર f ઓફ x2 મળી જશે તો એ એક એક વિધેય થશે નહીં આ કન્ડિશનમાં એક એક વિધેય થશે આ કન્ડિશનમાં એક એક વિધેય થશે એને વ્યાપ્ત વિધેય કોને કહેવામાં આવશે કે વિસ્તાર અને સપ્રદેશ બંને સમાન થઈ જાય તો એ વિધેયને વ્યાપ્ત વિધેય કહેવામાં આવશે હવે આપણે કોનું પ્રતિવિધેય મેળવવાનું છે ત્રિકોણમિતિના તો ત્રિકોણમિતિના જે છ ફંક્શન છે છ જે છ વિધેય છે સાઈન કોસ ટેન કોટ્સ કોસેક અને સેક પહેલાં તો એ ચેક કરવું પડે છે કે સાઈન કોસ ટેન કોટ્સ કોસેક અને સેક એ પોતે એક એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય છે કે નહીં તો આપણે પહેલાં એના આલેખ પરથી સમજી લઈએ વિધેયમાંથી પ્રતિવિધેય મેળવવું હોય તો બે કન્ડિશન એક 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 વિધેય હોવું જોઈએ અને બીજું વ્યાપ્ત વિધેય હોવું જોઈએ એક એક વિધેયની કન્ડિશન કઈ હતી x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 લઈએ તો
f of x1 is not equal to f of x2 મળવા જોઈએ અને વ્યક્ત વિધેય માટે વિસ્તાર ઇક્વલ ટુ સપ્રદેશ હોવું જોઈએ જો આ બંને કન્ડિશન ફોલો થશે તો જ કે વિધેય એક એક વિધેય અને વ્યક્ત વિધેય થશે અને એક એક વિધેય અને વ્યક્ત વિધેય હોય તો જ આપણે વિધેયમાંથી પ્રતિવિધેય મેળવી શકીશું તો આ જે છે વિધેય છે એને આપણે પહેલા ચેક કરીશું કે સાઈન એ પોતે એક એક વિધેય છે કે નહીં અને વ્યક્ત વિધેય છે કે નહીં cos tan cot cosec અને sec દરેક માટે આપણે ચેક કરીશું તો પહેલા આપણે સાઈન માટે ચેક કરીએ સાઈનનો પ્રદેશ કયો છે તો સાઈનનો પ્રદેશ કયો છે સાઈન એ એનો પ્રદેશ r થી સમરૂપ અંતરાલમાં માઇનસ વધતી વધે એનો જે પ્રદેશ આવે છે કયો છે r અને જે સપ્રદેશ આવે છે કયો છે માઇનસ વધતી વધે હવે આપણે સાઈનનો આલેખ દોરી લઈએ આ બાજુ જે ખૂણા હશે એ માઇનસ પાઈ બાય ટુ માઇનસ પાઈ માઇનસ થ્રી પાઈ બાય ટુ માઇનસ ટુ કારણ કે સાઈન માટે દરેક કિંમતો હજુ પણ આપણે આગળ લઈ શકશું કારણ કે સાઈનનો પ્રદેશ આ છે એટલે બીજા પણ ખૂણા મેળવી શકીએ મૂકી શકીએ ટુ પાઈ પછી ફાઈ પાઈ બાય ટુ પણ લઈ શકાય તેથી આગળ પણ જશે ચાલો સાઈન એના અંદર પ્રદેશ આર અને એનો વિસ્તાર કયો છે માઇનસ વનથી એટલે આપણે કઈ કિંમત લઈએ વન અને કઈ કિંમત લઈએ માઇનસ તો સાઈન ઝીરો એ ઝીરો સાઈનની કિંમત ઝીરો એ ઝીરો સાઈન પાઈ બાય ટુ એ વન અને સાઈન પાઈ બાય ટુ એ વન આવશે સાઈન ઝીરો એ ઝીરો સાઈન પાઈ આગળ ઝીરો થઈ જશે સાઈન પાઈ આગળ કેવા થઈ જશે ઝીરો થઈ જશે થ્રી પાઈ બાય ટુ આગળ માઇનસ વન આવશે એટલે આ જે આલેખ છે આ રીતે આગળ વધતો જશે આ બાજુ પણ માઇનસ ફાઈ બાય ટુ આગળ માઇનસ વન આવશે ફાઈ આગળ ઝીરો થઈ જશે માઇનસ ફાઈ આગળ માઇનસ થ્રી ફાઈ બાય ટુ આગળ વન થશે ટુ ફાઈ આગળ ઝીરો એટલે આગળ વધતો જશે અથવા આપણે એકમ વર્ગ તોડ લઈએ તો એના પરથી પણ આપણને કિંમતોનો ખ્યાલ થઈ જશે એ ઝીરો ટુ ફાઈ ફાઈ બાય ટુ ફાઈ થ્રી ફાઈ બાય ટુ ટુ ફાઈ માઇનસ ફાઈ બાય ટુ માઇનસ ફાઈ માઇનસ થ્રી ફાઈ બાય ટુ માઇનસ ટુ ફાઈ એટલે આપણે કિંમતો ચેક કરી શકીએ વન ઝીરો માઇનસ વન ઝીરો ઝીરો વન ઝીરો માઇનસ વન સાઈન ઝીરો એ ઝીરો સાઈન ફાઈ બાય ટુ એ વન અને સાઈન ફાઈ બાય ટુ આગળ એની કિંમત વન થશે સાઈન પાઈનો અથવા માઇનસ પાઈનો એના આગળ કિંમત કઈ આવશે ઝીરો આવશે એટલે સાઈન પાઈ આગળ કિંમત ઝીરો સાઈન માઇનસ પાઈ આગળ પણ કિંમત એની ઝીરો થઈ જશે હવે આપણે સાઈન વિધેય આપેલું છે એનો પ્રદેશ આર છે એના માટે એનો આલેખ આવો મળશે હવે આપણે ચેક કરવાનું છે કે સાઈન એ પોતે આ પ્રદેશ માટે એક એક વિધેય અને વ્યક્ત વિધેય છે કે જો એક એક વિધેય અને વ્યક્ત વિધેય થશે તો જ એનું પ્રતિવિધેય શક્ય મળશે એટલે કે સાઈન ઇન્વર્સ એ જ કન્ડિશનમાં મળી શકશે પણ આપણે અહીં ચેક કરી શકીએ તો સાઈન ચલો બે કિંમતો લઈએ સાઈન ઝીરો અને બીજી લઈએ સાઈન પાઈ તો સાઈન ઝીરો આગળ સાઈન ઝીરો એ કિંમત કેવી આવે છે સાઈન ઝીરો એ ઝીરો સાઈન પાઈ આગળ પણ કિંમત ઝીરો સાઈન માઇનસ પાઈ આગળ પણ કિંમત ઝીરો એટલે કે સાઈન માઇનસ પાઈ લઈએ તો પણ એના આગળ કિંમત ઝીરો થઈ જશે એટલે કિંમતો તો આપણે અલગ અલગ લીધી ઝીરો લીધા પાઈ લીધા માઇનસ પાઈ લીધા પણ જવાબ શું મળે છે એક જ જવાબ મળે છે ઝીરો 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 અથવા આપણે ઝીરોની જગ્યાએ વન વન કિંમત લઈએ તો સાઈન પાઈ બાય ટુ આગળ વન સાઈન પાઈ બાય ટુ આગળ વન થશે સાઈન ફાઈ પાઈ બાય ટુ આગળ વન કેવા થશે વન થશે સાઈન
माइनस थ्री बाय टू आगे पर क्या दशे वन दशे साइन माइनस थ्री पाई बाय टू यानी आगे पर कीमत क्या ही दशे वन दशे लाई आपने एक्स वन की कीमत अलग अलग मिली एक्स वन जीरो एक्स टू पाई अने एक्स थ्री माइनस पाई एक्स वन एक्स टू अने एक्स थ्री त्रणे कीमत अलग अलग है पर त्रणे ना जवाब सेम आ गए આપણે કન્ડિશન કહી હતી કે એક એક વિધેય માટે x1 અને x2 અલગ અલગ હોવા જોઈએ એનો જવાબ પણ અલગ અલગ મળવો જોઈએ એનો મતલબ શું થશે કે આખા જે પ્રદેશ આપેલો છે r એના પર સાઈન વિધેય એક એક વિધેય છે એટલે એટલે કે સાઈન વિધેય r પર એક એક વિધેય નથી સાઈન એ r પર એક એક વિધેય નથી હવે સાઈન ને જો મારા એક એક વિધેય બનાવવું હશે તો હું એનો પ્રદેશ મર્યાદિત કરી દઈશ એટલે કે એનો પ્રદેશ લિમિટ મળી છે દાખલા તરીકે હું માઇનસ પાય બાય ટુ થી પાય બાય ટુ સુધી લઉં આટલાથી આટલા સુધીની કિંમત લઉં આ બંને કિંમતો વચ્ચેની કિંમત લઉં કોના અંદર તમે ચેક કરી શકી કરી શકશો તો કોઈ કિંમત બીજી વાર રિપીટ થશે માઇનસ પાય બાય ટુ આગળ માઇનસ વન છે અને પાય બાય ટુ આગળ વન છે એના નજીકની કિંમતો લેશો તો વનથી કિંમત ઘટતી જશે માઇનસ પાય બાય ટુથી મોટી કિંમત કરતા જશો તો એની કિંમત પણ ઘટતી જશે એટલે કે વધતી જશે જે વાયની કિંમત થશે એ આ કિંમત માઇનસ ફાઈવ બાય ટુની ફાઈવ બાય ટુ તરફ જતાં આ કિંમત વધે બીજું આટલાથી આટલાની અંદર કોઈ કિંમત રિપીટ થતી નથી અથવા હું આટલાથી આટલા સુધીની કિંમત પણ લઈ શકું આ કિંમતથી આ કિંમત સુધી પણ લઈ શકાશે એની અંદર પણ કોઈ કિંમત રિપીટ થતી નથી એટલે કે માઇનસ ફાઈવ બાય ટુની ફાઈવ બાય ટુ માઇનસ ફાઈવ બાય ટુથી ફાઈવ બાય ટુ એની આગળ જો હું પ્રદેશને મર્યાદિત કરી દઈશ તો કોઈ કિંમત બીજી વાર મળશે નહીં આટલાથી આટલાની અંદર આપણે કિંમત ચેક કરી લઈએ કે સાઈન માઇનસ ફાઈવ બાય ટુ આગળ માઇનસ વન સાઈન જીરો એ જીરો એટલે કે સાઈન માઇનસ ફાઈવ બાય ટુ આગળ કિંમત કેટલી મળશે આપણને માઇનસ એક મળશે સાઈન જીરો આગળ જીરો મળશે સાઈન ફાઈવ બાય ટુ આગળ એક મળશે એટલે કિંમતો અલગ અલગ લીધી તો એના જવાબ પણ કેવા આવે છે અલગ અલગ આવે છે એનો મતલબ શું થશે કે આટલાથી આટલાની વચ્ચે સાઈન એ એક એક વિધેય થશે સાઈન એ શું થશે એક એક વિધેય થશે અને એનો વિસ્તાર કયો છે માઇનસ વનથી વન એટલે કે માઇનસ વનથી વન કોના વચ્ચેની તમે કોઈ પણ કિંમત લેશો તો આખો વિસ્તાર કવર કરી લેશે એટલે કે એનો આખો વિસ્તાર જે હશે એ સપ્રદેશ જેટલો થઈ જશે એટલા માટે જો આપણે પ્રદેશને જો મર્યાદિત કરી દેશું તો એ પ્રદેશ માટે એટલે કે જે મર્યાદિત કરેલો જે પ્રદેશ હશે એ પ્રદેશ માટે એ વિધેય એટલે કે સાઈન વિધેય એના માટે એક એક વિધેય થઈ જશે અને વ્યાપ્ત વિધેય પણ બની જશે એટલે એવું જરૂરી નથી કે માઇનસ ફાઈવ બાય થી ફાઈવ બાય ટુ લઈ શકાય ફાઈવ બાય ટુથી થ્રી ફાઈવ બાય ટુ પણ લઈ શકાય એવી કિંમત લેવાની કે જેની વચ્ચે કિંમત રિપીટ થતી હોય જો હું જીરોથી પાઈની વચ્ચે લઈશ તો સાઈન જીરો આગળ પણ જીરો આવે છે અને પાઈ આગળ પણ જીરો આવે છે એટલા માટે કિંમત ફરીથી રિપીટ થઈ જશે અહીં કોઈ પોઈન્ટ હોય અને અહીં કોઈ પોઈન્ટ હોય તો એ બંને પોઈન્ટ આગળ પણ કિંમત ફરીથી રિપીટ થઈ જશે ખૂણા અલગ અલગ હશે પણ કિંમત તો એક જ આવવાની એટલા માટે જીરોથી પાઈ લઈ શકાશે એટલે કે માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ લો અથવા પાઈ બાય ટુથી થ્રી પાઈ બાય ટુ લો અથવા થ્રી પાઈ બાય ટુથી ફાઈવ પાઈ બાય ટુ પણ લઈ શકાય થ્રી પાઈ બાય ટુથી ફાઈવ પાઈ બાય ટુ પણ લઈ શકાશે એટલે આ બાજુ પણ લઈ શકાય માઇનસ થ્રી પાઈ બાય ટુથી માઇનસ ફાઈવ બાય ટુ પણ લઈ શકાશે માઇનસ થ્રી પાઈ બાય ટુથી માઇનસ ફાઈવ બાય ટુ પણ લઈ શકાય એટલે કે સાઈન એ આઠ કોનો પ્રદેશ મર્યાદિત કરી દેવાનું મર્યાદિતનો મતલબ શું થશે કે આખો જે આર હતો એને તમે ડિવાઈડ કરી દો અને એના કટ્ટા કરી દો એટલે કે ભાગ કરી દો માઇનસ ફાઈવ બાય ટુથી ફાઈવ બાય ટુ અથવા ફાઈવ બાય ટુથી થ્રી ફાઈવ બાય ટુ અથવા થ્રી ફાઈવ બાય ટુથી ફાઈવ બાય ટુ અથવા માઇનસ થ્રી ફાઈવ બાય ટુથી માઇનસ ફાઈવ બાય ટુ આટલાથી આટલાની વચ્ચે સાઈન એક એક વિધેય આટલાથી આટલાની વચ્ચે એક એક વિધેય આટલાથી આટલાની વચ્ચે એક એક વિધેય અને આટલાથી આટલાની વચ્ચે પણ એક એક વિધેય થઈ જશે અને વ્યાપ્ત વિધેય પણ મળી જશે ઓલરેડી કારણ કે માઇનસ વનથી વધે એની અંદર દરેક કિંમત ફરીથી આવી જશે એટલે કે વિસ્તાર એ હિસાબ પ્રદેશ જેટલો થઈ જશે એટલે કે જો સાઈન જો આખા આર પર લેવામાં આવશે તો એ પોતે એક એક વિધેય મળતું નથી પરંતુ જો એનો પ્રદેશ મર્યાદિત કરી દેવામાં આવશે જો એનો પ્રદેશ મર્યાદિત કરી દેવામાં આવશે તો એ જ વિધેય એક એક વિધેય મળશે એટલે કે સાઈનનો પ્રદેશ જો હું સાઈનનો પ્રદેશ માઇનસ ફાઈવ બાય ટુથી ફાઈવ બાય ટુ લઉં અને એ વિધેય માઇનસ વનથી વન પર એનો જો વિસ્તાર બનતો હોય વસા પ્રદેશ મળતો હોય તો આ જે વિધેય છે એને આપણે એક એક વિધેય કહી શકીએ આખા આર પર એને એક એક વિધેય મળશે હા એટલે ઓના માટે આપણે એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય મળતું નથી તો એનું પ્રતિવિધેય લઈ ના શકીએ ઓના માટે આપણે પ્રતિવિધેય લઈ શકીએ
એ રીતે આપણે કોસ લઈએ તો એના માટે પણ આલેખ પરથી આપણે સમજી શકીશું દરેક માટે ટેન કોટ કોસેક અને સેક માટે પણ સમજી શકાશે. ચલો આપણે કોસ ની વાત કરીએ. કોસ એ પણ આર થી માઇનસ વન થી વન ની વચ્ચે છે. આર થી માઇનસ વન ની વચ્ચે વન માઇનસ વન ઝીરો પાઈ બાય ટુ પાઈ પી બાય બાય ટુ નેવું નેવું ના અંતરાલે આપણે પોઈન્ટ મૂકીશું ટુ પાઈ 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 બાય ટુ. આ બાજુ લઈએ માઇનસ પાઈ બાય ટુ માઇનસ પાઈ માઇનસ થ્રી પાઈ બાય ટુ માઇનસ ટુ પાઈ માઇનસ પાઈ બાય ટુ માઇનસ પાઈ માઇનસ થ્રી પાઈ બાય ટુ માઇનસ ટુ પાઈ. તો એના માટે આપણે ચેક કરીશું કોસનો આલેખ કેવો મળે છે. કોસ સાઈન ઝીરો ઝીરો હતા તો કોસ પાઈ બાય ટુ આગળ ઝીરો થશે એનો મતલબ કે સાઈન કોસ ઝીરો આગળ વન થશે તો કોસ ઝીરો એ વન થશે પાઈ બાય ટુ આગળ ઝીરો થશે. કોસ પાઈ આગળ માઇનસ વન થશે થ્રી પાઈ બાય ટુ આગળ ઝીરો થઈ જશે. જે એકમ વર્તુળ હતું એના વડે પણ આપણે સમજી શકીશું. કોસ જે છે એ ટુ પાઈ આગળ વન થશે એ ફાઈ પાઈ બાય ટુ આગળ ઝીરો થશે. એ રીતે આ બાજુ આવીએ તો માઇનસ પાઈ બાય ટુ એના આગળ કોસની કિંમત કેવી થશે ઝીરો થશે. માઇનસ પાઈ આગળ એની કિંમત કેવી થશે માઇનસ વન થશે. માઇનસ થ્રી પાઈ બાય ટુ આગળ એની કિંમત ઝીરો. માઇનસ ટુ પાઈ આગળ એની કિંમત. હવે આપણે જો ચેક કરીએ કોસ માટે તો કોસ ઝીરોએ કિંમત વન એ રીતે કોસ ટુ પાઈએ કિંમત વન એ રીતે કોસ માઇનસ ટુ પાઈએ કિંમત પણ વન. એટલે કે કોસ માટે કોસ ઝીરોએ વન કોસ ટુ પાઈ આગળ પણ વન કોસ માઇનસ ટુ પાઈ આગળ પણ વન. એટલે કે એક્સની કિંમતો અલગ અલગ છે પણ એના જે જવાબ છે એને એક જવાબ મળે. અથવા આપણે કિંમત ઝીરો માટે ચેક કરીએ કે કોસ ફાઈ બાય ટુ આગળ ઝીરો થ્રી પાઈ બાય ટુ આગળ ઝીરો ફાઈ પાઈ બાય ટુ આગળ ઝીરો માઇનસ થ્રી પાઈ બાય ટુ આગળ ઝીરો માઇનસ ફાઈ બાય ટુ આગળ ઝીરો. એટલે કોસના ખૂણા અલગ અલગ છે એટલે કે એક્સની કિંમતો અલગ અલગ છે. માઇનસ થ્રી પાઈ બાય ટુ માઇનસ ફાઈ બાય ટુ ફાઈ બાય ટુ થ્રી પાઈ બાય ટુ અને ફાઈ બાય બાય દરેક કિંમત અલગ અલગ છે પણ એનો જવાબ દરેક જગ્યાએ ઝીરો મળે. એટલે આપણે કોના માટે પણ એ કહી શકીએ કે કોસ એ આર પર એક એક વિધેય નથી. કોસ એ આર પર એક એક નથી. એના માટે પણ શું કરવું પડશે એના માટે આપણે એનો મર્યાદિત પ્રદેશ લઈ લઈએ. મર્યાદિત પ્રદેશનો મતલબ શું થશે કે એનો જે પ્રદેશ હશે એને આપણે ભાગ પાડી દઈએ. એવા ભાગ લેવાના કે જેના અંદર કિંમત બીજી વાર રિપીટ થતી હોવી ન જોઈએ. આપણે જે સાઈન હતો એના અંદર માઇનસ ફાઈ બાય ટુ પાઈ બાય ટુ લીધા હતા. જો એના અંદર માઇનસ ફાઈ બાય ટુ પાઈ બાય ટુ લેશું તો માઇનસ ફાઈ બાય ટુ આગળ પણ ઝીરો છે પાઈ બાય ટુ આગળ પણ ઝીરો છે. એટલે બંને કિંમતો અલગ અલગ માઇનસ ફાઈ બાય ટુ અને પાઈ બાય ટુ અલગ અલગ છે પણ બંને જવાબ સમાન મળે. એનો મતલબ કે આ અંતરાલ લઈ ના શકે તો આપણે કયો અંતરાલ લઈશું ઝીરોથી પાઈ લઈએ તો ઝીરોથી પાઈ માટે શું થશે દરેક માટે અલગ અલગ કિંમત આવશે. ઝીરોથી પાઈ લઈએ તો ઝીરો આગળ શું થશે વન પાઈ આગળ કઈ કિંમત થશે માઇનસ વન અને પાઈ બાય ટુ આગળ ઝીરો. એટલે દરેક પોઈન્ટ આગળ કોઈ કિંમત બીજી વાર રિપીટ થશે એટલે કે કોઈ આલેખ ફરીથી રિપીટ થતો નથી. એનો મતલબ ઝીરોથી પાઈ પણ લઈ શકાય પાઈથી ટુ પાઈ પણ લઈ શકાશે કારણ કે આટલાથી જે આ અંતરાલ મળશે આ જે આલેખ મળશે એના અંદર પણ કોઈ કિંમત રિપીટ થતી નથી. આ અંતરાલ પણ આપણે લઈ શકીએ માઇનસ પાઈ થી ઝીરો અથવા માઇનસ ટુ પાઈથી પણ પાઈ લઈ શકાય. એટલે એના માટે કયા કયા અંતરાલ લઈ શકાશે ઝીરોથી પાઈ પાઈથી ટુ પાઈ માઇનસ પાઈથી ઝીરો. આ જે અંતરાલ મળશે આ અંતરાલને જો આપણે લિમિટેડ કરી દઈએ એટલે કે મર્યાદિત કરી દઈએ તો એના માટે કોસ જે હશે એ એક એક રીતે મળી જશે. એટલે કે કોસ માટે અંતરાલ કયા કયા હતા ઝીરોથી પાઈ અને એનો વિસ્તાર જે છે એ માઇનસ વનથી. તો કોસ આર પર એક એક વિધેય છે નહીં બટ જો એને આપણે પ્રદેશ પાડી દઈશું એટલે પ્રદેશના ભાગ પાડી દઈશું મર્યાદિત પ્રદેશ કરી દઈશું તો એના માટે એને એક એક વિધેય મળી જશે.
એટલે કે સાઈન અને કોસ બંનેના જો પ્રદેશ મર્યાદિત કરવામાં આવશે તો જ એને એક એક વિધેય મળશે. જો આખા આર એટલે કે પ્રદેશ છે એમનો આર છે એના પર એક એક વિધેય મળશે. 0 થી પાઈ એ પણ પ્રદેશ તરીકે લઈ શકાશે મર્યાદિત પ્રદેશ તરીકે, પાઈ થી 2 પાઈ અને માઈનસ પાઈ થી 0. બટ મુખ્ય જે છે એને આપણે 0 થી પાઈ કહીશું અને જે બીજા છે એને ગૌણ પ્રદેશ કહીશું. એટલા માટે કોસ સાઈન અને કોસાઈન અને કોસ એના માટે પાઈ માઇનસ પાઈ બાય થી પાઈ બાય 2 અને આને 0 થી પાઈ થશે. હવે કયા વિધેય માટે મળે છે એક વિધેય એ આપણે જોઈ લીધું કે સાઈન માઇનસ પાઈ બાય થી પાઈ બાય 2 થી માઇનસ 1 થી 1 હોય અને કોસ 0 થી પાઈ માઇનસ 1 થી 1 હશે તો જ એક વિધેય મળશે. એટલે કે કોસ આર થી માઇનસ 1 થી 1 અને સાઈન આર થી માઇનસ 1 થી 1 હશે તો એના માટે આપણે એક એક વિધેય મેળવી શકીશું નહીં. હવે પહેલાં તો પ્રતિવિધેય મેળવવું કઈ રીતે, દાખલા તરીકે એફ એ એ થી બી ની વિધેય હોય આપણે ચર્ચા કરીએ પ્રમાણે, તો એફ ઇન્વર્સ એટલે કે એનું જે પ્રતિવિધેય મેળવવું હશે અને એનો વિસ્તાર હશે એટલે કે એનું જે સપ્રદેશ હશે પ્રદેશ બની જશે અને જે પ્રદેશ હશે એને સપ્રદેશ બની જશે એટલે કે બી થી એ થઈ જશે. એફ ઇન્વર્સ એ થી બી અને બી થી એ, એફ જો એ થી બી નું હોય તો એફ ઇન્વર્સ બી થી એ થઈ જશે. હવે જો એફ ઇન્વર્સની જગ્યાએ હું જી જી લેવા હોય તો લઈ શકું ફંક્શન તરીકે, તો જી બી થી એ એનો મતલબ એ થશે કે જી બરાબર એફ ઇન્વર્સ એટલે કે જી એ એફનું પ્રતિવિધેય છે, એફનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ, અથવા આ પણ બી થી એનું વિધેય હોય તો આપણે કહી શકીએ કે જી એ એફનું પ્રતિવિધેય છે. જો સાઈન માટે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 અરે એનો પ્રદેશ મર્યાદિત પ્રદેશ અને અરે માઇનસ 1 થી 1 અને કોસ માટે પણ 0 થી પાઈ અને માઇનસ 1 થી 1 હોય તો એનું જો આપણે ઇન્વર્સ ફંક્શન લેવું હોય એટલે કે સાઈન માટે ઇન્વર્સ ફંક્શન લેવું હોય તો સાઈન ઇન્વર્સ એ ક્યોની ક્યોનું મળશે માઇનસ 1 થી 1 કે એનો જે વિસ્તાર હતો એ પ્રદેશ બની જશે અને એનો જે પ્રદેશ હતો એને એના માટે વિસ્તાર બની જશે એટલે કે સપ્રદેશ બની જશે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. એ રીતે કોસ માટે લઈએ તો કોસ ઇન્વર્સ એ ફંક્શન કરી ક્યાં પરતું હશે માઇનસ 1 થી 1 એટલે એનો પ્રદેશ બની જશે અને 0 થી પાઈ એટલે એનો વિસ્તાર મળી જશે. હવે અહીં એફ ઇન્વર્સ બરાબર જી લઈ શકીએ. એના અંદર જો મારે એફ ઓફ એક્સ બરાબર વાય લખવા હોય તો એનો મતલબ એ થશે કે મેં એક્સ એના અંદરથી લીધા છે અને વાય એ બીના અંદરથી લીધા છે એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી મળશે. જો એક્સ બિલોંગ્સ ટુ એ લઈએ તો વાય બિલોંગ્સ ટુ બી મળશે. એ રીતે ઓના માટે લઈએ તો અહીં આપણે વાય તો બીના અંદરથી લીધેલા છે તો એના માટે શું થશે જી ઓફ એફ ઇન્વર્સ માટે લખીએ અથવા જી માટે લખીએ તો શું થાય જી ઓફ વાય બરાબર એક્સ થઈ જશે. જી ઓફ વાય બરાબર એક્સ લખીએ અથવા જી ઓફ વાય બરાબર એક્સ લખીએ અથવા એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ લખીએ બંને એક જ થશે. કારણ કોના અંદર કોનો જે પ્રદેશ હતો એ પેલા માટે સપ્રદેશ બની ગયો અને પેલાનો જે સપ્રદેશ હતો એના માટે પ્રદેશ બની ગયો એટલા માટે જી ઓફ વાય બરાબર એક્સ અને એફ ઇન્વર્સ વાય બરાબર એક્સ લખી શકે. હવે જે આપણે જે સંયોજિત વિધેય જોયા હતા કે એફ ઇન્વર્સ ઓ એફ એ હંમેશા એક્સ પર એપ્લાય થશે કારણ કે અહીં એફ છે. એફ માટે પ્રદેશ આવશે, પ્રદેશમાંથી કિંમત આવશે અને પ્રદેશમાંથી આપણે કઈ કિંમત લીધેલી છે તો એક્સ એના માટે અહીં એક્સ આવશે. તો એફ ઇન્વર્સ એફ ઓફ એક્સ, એફ ઇન્વર્સ એફ ઓફ એક્સ અને એફ ઓફ એક્સ બરાબર શું મળ્યું આપણને વાય, તો એફ ઇન્વર્સ વાય અને એફ ઇન્વર્સ વાય બરાબર શું લીધું હતું આપણે એક્સ, તો એફ ઇન્વર્સ ઓ એફ ઓફ એક્સ બરાબર એક્સ મળે છે. એ રીતે એફ ઓ એફ ઇન્વર્સ એક્સ એના માટે લઈએ અહીં એફ ઇન્વર્સ આવે છે તો અહીં એક્સ આવશે નહીં કારણ કે એફ ઇન્વર્સ માટે એનો પ્રદેશ કયો છે તો બી, બીના અંદર શું લીધેલું છે આપણે વાય, તો અહીં શું આવશે વાય. તો એફ ઓફ એફ ઇન્વર્સ વાય અને એફ ઇન્વર્સ વાય બરાબર શું આવે છે એક્સ અને એફ ઓફ એક્સ બરાબર શું હતું વાય. તો એફ ઇન્વર્સ ઓ એફ એટલે કે એફ ઇન્વર્સ એફ ઓફ એક્સ પર એપ્લાય થાય તો એક્સ મળશે અને એફ જો એફ ઇન્વર્સ વાય પર એપ્લાય થશે તો આપણને જવાબ શું મળશે વાય મળશે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પ્રતિવિધેય મેળવવું હોય, વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય તો એ હંમેશા એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય હોવું જોઈએ.
જે સાઇન કોસ ટેન કોટ કોસેક એ બધા જે હતા એને પોતે એક એક વિધેય અને આ બધા પોતે આર પર એક એક વિધેય છે ને એટલા માટે આપણે એને મર્યાદિત પ્રદેશ તરીકે લખીશું. તો સાઇનનો મર્યાદિત પ્રદેશ કયો આવેલો? તો અહીં આપણે લખી દઈએ મર્યાદિત પ્રદેશ. તો ચલો સાઇન માટે એનો મર્યાદિત પ્રદેશ કયો હતો? મુખ્ય જે હતો એને માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ આર માટે કોસ માટે સોરી ઝીરોથી એ રીતે આપણે ટેન કોટ કોસેક સેક અને કોસેક અને સેક એ ચારેય માટે આપણે આલેખ પરથી સમજી શકીશું. એના જે પ્રદેશ છે એ કયા છે? તો ટેન માટે જે હશે એને માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ આ જે છે સેમનો અંતરાલ માટે છે, જ્યારે આરે વિવૃત અંતરાલ માટે છે અરે ઝીરોથી પાઈ ઝીરોથી પાઈ. હવે સાઇન અને અહીં કયા હતા? સાઇન કોસ ટેન કોટ. હવે કોસેક આવે છે તો કોસેક એટલે સાઇન ભાગાકારમાં આવશે. તો સાઇન માટે પણ માઇનસ પાઈ બાય ટુ કોસેક માટે પણ માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ જ આવશે. જે સાઇનનું જે રે એનું વ્યસ્ત વિધેય છે એટલા માટે કોસેક બરાબર વન અપોન સાઇન એક્સ કોસેક્સ એક્સ બરાબર વન અપોન સાઇન એક્સ. તો એના માટે પણ એ જ આવશે પણ સાઇનની કિંમત ઝીરો થવી જોવે નહીં. માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુના અંદર કયા ખૂણા માટે કિંમત ઝીરો થશે સાઇનની? માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ હોય અહીં માઇનસ પાઈ બાય ટુ છે અહીં પાઈ બાય ટુ છે અહીં ઝીરો છે અહીં વન હતા અહીં માઇનસ હતા. સાઇન ઝીરો એ ઝીરો પાઈ બાય ટુ એ વન એટલે આનો જે આલેખ છે એ આપણને આ રીતે મળશે. તો સાઇન ઝીરો આગળ ઝીરો થાય તો જો ઝીરો કિંમત લેવા જશો તો કોસેક માટે ડિફાઇન થઈ જશે. તો એ કિંમત એટલે કે ઝીરો જે એંગલ છે એને બાદ કરી દેવો પડશે. માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ બટ એમાંથી કયું ખૂણું બાદ થશે? તો ઝીરો. આ જે ઝીરો જ્યારે ખૂણો છે કિંમત નથી આવી એ રીતે સેક માટે લઈએ તો સેક માટે કઈ કિંમત છે? સેક એક્સ બરાબર વન અપોન કોસેક્સ. તો કોસેક્સની કિંમત ઝીરો થવી જોવો નહીં. તો કોસેક્સ એટલે કે કોસ માટેનો મર્યાદિત પ્રદેશ કયો હતો? ઝીરોથી પાઈ. તો ઝીરોથી પાઈની વચ્ચે એવી કિંમત લેવાની જે અહીં ઝીરો થતી હોય તે કિંમત આપણે પહેલાંના અંદર એટલે કે સેકના મર્યાદિત પ્રદેશની અંદરથી બાદ કરી દઈશું. તો ઝીરોથી પાઈ એની વચ્ચે એના માટે કોસ પાઈ બાય ટુ તો કોસ પાઈ બાય ટુ ઝીરો થઈ જશે. તો કોસ પાઈ બાય ટુ ઝીરો થઈ જશે તો સેક અનડિફાઈન થઈ જશે. એટલા માટે ઝીરોથી પાઈ પણ એમાંથી કઈ કિંમત બાદ કરવાની? તો માઇનસ પાઈ બાય ઝીરોથી પાઈ પણ એના માટે કઈ કિંમત બાદ કરવાની? તો માઇનસ પાઈ બાય. તો અહીં આપણે દેખી લીધું વિધેય સાઇન કોસ ટેન કોટ કોસેક સેક પ્રદેશ મર્યાદિત પ્રદેશ અને વિસ્તાર. તો જો પ્રદેશ લઈશું આપણે તો શું મેળવવાનું છે? વિધેય પરથી પ્રતિવિધિ. તો પ્રદેશ માટે એટલે કે આ કિંમત માટે તો આપણે એનું પ્રતિવિધિ મેળવી શકીશું નહીં, મર્યાદિત પ્રદેશ માટે મેળવી શકીશું. એટલે આપણે સાઇન માટે લખીએ તો માઇનસ પાઈ બાય ટુ પાઈ બાય ટુ થી માઇનસ વનથી વન ઝીરોથી પાઈ એના પરથી માઇનસ વનથી વન એટલે કે સાઇન માટે એવું લખાશે. પણ જો એનું ઉલટું લખીએ એટલે કે આપણે એનો ક્વેશ્ચન બનાવીએ પ્રતિવિધિ લઈએ એનો પ્રદેશ અને એનો વિસ્તાર. તો સાઇનનું પ્રતિવિધેય કયું થશે? સાઇન ઇન્વર્સ. કોસનું પ્રતિવિધેય કયું થશે? કોસ ઇન્વર્સ. ટેનનું પ્રતિવિધેય ટેન ઇન્વર્સ. કોટનું પ્રતિવિધેય કોટ ઇન્વર્સ. કોસેકનું પ્રતિવિધેય કોસેક ઇન્વર્સ. અને સેકનું પ્રતિવિધેય સેક ઇન્વર્સ થઈ જશે. તો આપણે જોયું કે પ્રતિવિધેય મેળવવું હોય તો જે વિધેય હોય એનું જે પ્રદેશ હશે તો આના માટે વિસ્તાર મળી જશે. એટલે કે જે આપણે અહીં મર્યાદિત પ્રદેશ કરેલો છે એ પ્રદેશ એના માટે વિસ્તાર મળી જશે અને જે વિસ્તાર છે એના માટે પ્રદેશ મળી જશે. તો સાઇન ઇન્વર્સ એટલે કે સાઇનનો વિસ્તાર કયો હતો? માઇનસ વનથી વન એને સાઇન ઇન્વર્સ માટે શું થઈ જશે? પ્રદેશ થઈ જશે. એ રીતે કોસ ઇન્વર્સ માટે માઇનસ વનથી વન એ પણ કોસ ઇન્વર્સ માટે માઇનસ વનથી વન એ એના માટે વિસ્તાર છે. તો કોસ ઇન્વર્સ માટે શું થઈ જશે? એને પ્રદેશ થઈ જશે. એક ટેન ઇન્વર્સ લઈએ તો પહેલાંના અંદર ટેન ઇન્વર્સ માટે વિસ્તાર કયો છે? આર છે. તો ટેન ઇન્વર્સ માટે આર એ પ્રદેશ મળી જશે. એ રીતે કોટ ઇન્વર્સ માટે પણ આર થઈ જશે. કોસેક ઇન્વર્સ માટે આર માઇનસ માઇનસ વનથી વન અને સેક ઇન્વર્સ માટે આર માઇનસ માઇનસ વનથી વન થઈ જશે. હવે એનો વિસ્તાર કયો થશે? વિસ્તાર કહીએ અથવા યોગ્ય પ્રદેશ પણ કહી શકાશે. વિસ્તાર પણ કહી શકાય અને અમુક દાખલામાં યોગ્ય પ્રદેશ શબ્દ પણ ઉપયોગ કરેલો હશે.
તો વિસ્તાર એ કયો થશે સાઈન ઇન્વર્સ માટે આપણે જે મર્યાદિત પ્રદેશ કરેલો છે એ મર્યાદિત પ્રદેશ ઓના માટે વિસ્તાર મળી જશે એટલે ઓના માટે માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 અરે 0 થી પાઈ માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 0 થી પાઈ કોસેક ઇન્વર્સ તો માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 પણ એમાંથી માઇનસ 0 ખૂણો બાદ કરેલો કારણ કોસેક ઇન્વર્સ એના માટે અનડિફાઈન થઈ જશે એટલે કે અવ્યાખ્યાયિત થઈ જશે એટલા માટે અને આના માટે 0 થી પાઈ એના માટે માઇનસ પાઈ બાય 2 અહીં ધ્યાન રાખવું પડશે કે અહીં સમૃદ્ધ અંતરાલ છે એટલે કે મોટો કૌંસ છે અને અહીં કોસ માટે નાનો કૌંસ છે તો પ્રતિવિધિ હોય એટલે કે સાઈન ઇન્વર્સ કોસ ઇન્વર્સ ટેન ઇન્વર્સ કોટ ઇન્વર્સ કોસેક ઇન્વર્સ અને સેક ઇન્વર્સ એના માટે પ્રદેશ અને વિસ્તાર એ પણ યાદ રાખવું પડે કારણ કે દરેક દાખલામાં એનો ઉપયોગ થશે.